જૂનાગઢ પોલીસે એટીએમ ક્લોનિંગ કરીને લોકોના એકાઉન્ટમાંથી નાણાં કાઢી લેતી ટોળકીને કેશોદના અગતરાય નજીકથી કાર સાથે ઝડપી પાડ્યા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વંથલી ગામના ફરિયાદી શશિકાંતભાઈ વલ્લભભાઈ આકોલાના એટીએમમાંથી નાણાં ઉપાડી દેવાની મદદ કરવાનું કહી ચાર જેટલા શખ્સોએ તેના એટીએમ કાર્ડનું ક્લોનિંગ કરી લીધું હતું. આ પછી તેમના દ્વારા શશિકાંતભાઈ એટીએમમાંથી રૂપિયા 23,500 અને રૂપિયા 59,500 ઉપાડી લેવામાં આવ્યા હતા. એટીએમમાંથી રૂપિયા કાઢી લેવાની તરકીબ જાણતા આ ટોળકીના સભ્યોએ ગુજરાતના અનેક જિલ્લામાં આવી રીતે લોકોના ખાતામાંથી રૂપિયા કાઢી લીધા હતા, જેમાંથી રૂપિયા 82,000ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. એ ઉપરાંત આ ટોળકીએ દેશના અનેક રાજ્યોમાં આ પ્રકારના ગુના આચર્યા હોવાનું પણ કબૂલ્યું છે. ત્યારે પોલીસે તેની રિમાન્ડ લઈને વધુ વિગતો મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. જૂનાગઢ જિલ્લામાંથી આ પ્રકારના છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી લેવામાં કાર્યરત પોલીસને આંતરરાજ્ય ઠગ ટોળકી મળી આવી છે અને તેમના દ્વારા આચરવામાં આવેલ ગુનામાં ખૂબ મોટી આર્થિક છેતરપિંડી બહાર આવે તેવી શક્યતા છે. જૂનાગઢ જિલ્લે કે વંથલી પોલીસ સ્ટેશન ઓર કેશોદ પોલીસ સ્ટેશન મેં હમે દો અલગ અલગ ફરિયાદ મિલી, જિસમે જો ફરિયાદી હૈ ઉસકે ખાતા મેં સે બેંક અકાઉન્ટ મેં સે પૈસા ઉસકે ધ્યાન બહાર નિકલ ગયા. ઉસને કિસી સે કોઈ એટીએમ પિન શેર નહીં કિયા, કોઈ ઓટીપી શેર નહીં કિયા, તબ ભી પૈસા નિકલ ગયા. એસી ફરિયાદ હમકો મિલી થી તો યે હમકો એટીએમ ક્લોનિંગ का जो है उस तरह का क्राइम लगा. हमने तात्कालिक इसमें FIR दाखिल करके आगे तपास शुरू की. तो तपास दरमियान अशोक बारोट साथी वनराज चौहान नो रिपोर्ट जूनागढ़.